નગરપાલિકાએ પકડેલા આંકડાઓ કતલખાને લઈ જવાતા હતા તો પોલીસ ફરિયાદ કેમ નહીં? ગાંધીધામ નગરપાલિકાના કર્મચારીઓની હાજરીમાં લઈ જવાતા હતા આંકડાઓ કતલખાને, તેમ છતાં શા માટે ગાંધીધામ નગરપાલિકાના અધિકારીઓ ચૂપ? મોડી રાત્રે ગાડીઓ ખાલી તો કરાવી, પણ વહેલી સવારે આંકડાઓ અને ગાડીઓ ગઈ ક્યાં? આંકડાઓ ગુમ થયા કે કરવામાં આવ્યા? શું છે આ નગરપાલિકાના પ્રમુખ લીલા? આ સમગ્ર બાબતે આંકડાઓના પ્રમુખ ગરૂરતાથી ખુલ્લો પડકાર આપીને કહે છે, તમને જ્યાં પણ ફરિયાદો કરવી હોય ત્યાં કરો, હું તો મારી મરજીથી કામ કરીશ. તો દેખો, અમે વાછરડા ભરે બરાબર મોકલનાર ગુરુ કૃપા સેવા માય ટ્રસ્ટનો લેટર લઈ જવા વાળા ખેડૂતો છે. ખેડૂતો હાજર ગાડીમાં છે. કેટલા હજાર દે તમે? સાચું સાચું છે ને, 2000 રૂપિયા આપે. ગાંધીધામમાં રખડતા ઢોરોથી પરેશાન નગરપાલિકાએ કતલખાના સુધીની જહેમત ઉઠાવી કે શું? રામલીલા મેદાનમાં રાત્રિના સમયે તારીખ 27/1 રોજ બોગસ ખેડૂતો બનીને આંકડાઓને કતલખાને લઈ જતા હતા. તેનું માસ્ટર માઇન્ડ યોગેશ પટેલ અને મુકેશ પટેલ ઉર્ફે બકાભાઈ હતા. તો આ સમગ્ર બાબતે ગાંધીધામ નગરપાલિકાએ કેમ ફોજદારી ના નોંધાવી? આવો જોઈએ કચ્છ કે ટીવી ન્યૂઝનો એક વિશેષ અહેવાલ. ગાંધીધામ નગરપાલિકાએ પકડેલા આંકડાઓ કતલખાને લઈ જવાતા હતા તો પોલીસ ફરિયાદ કેમ નહીં? ગાંધીધામ નગરપાલિકાના કર્મચારીઓની હાજરીમાં લઈ જવાતા હતા આંકડાઓ કતલખાને, તેમ છતાં શા માટે ગાંધીધામ નગરપાલિકાના અધિકારીઓ ચૂપ? મોડી રાત્રે ગાડીઓ ખાલી તો કરાવી, પણ વહેલી સવારે આંકડાઓ અને ગાડીઓ ગઈ ક્યાં? આંકડાઓ ગુમ થયા કે કરવામાં આવ્યા? શું છે આ નગરપાલિકાના પ્રમુખ લીલા? આ સમગ્ર બાબતે આંકડાઓના પ્રમુખ ગરૂરતાથી ખુલ્લો પડકાર આપીને કહે છે, તમને જ્યાં પણ ફરિયાદો કરવી હોય ત્યાં કરો, હું તો મારી મરજીથી કામ કરીશ. તો દેખો, અમે વાછરડા ભરે બરાબર મોકલનાર ગુરુ કૃપા સેવા માય ટ્રસ્ટનો લેટર લઈ જવા વાળા ખેડૂતો છે. ખેડૂતો હાજર ગાડીમાં છે. કેટલા હજાર દે તમે? સાચું સાચું છે ને, 2000 રૂપિયા આપે. તમને ખેડૂત બનાવીને કોણે મૂકે? બકાભાઈ. બકાભાઈ કોણ છે મને બતાવશો? આમાંથી કોણ છે બકાભાઈ? બકાભાઈ કોણ? હા, ઈ છે બકાભાઈ. હા, એ તમને કીધું હતું ને વગર પરમિટ તમે હાલો છો, તમને આરટીઓ કોઈ રોકતું નથી? આરટીઓ કોઈ રોકતું નથી? ના, કોઈ નહીં. પોલીસ કોઈ રોકે? પોલીસ રોકે તમને? કોક દાડો પોલીસ રોકે, પોલીસ એટલા દઈ લઈને જવા, 100-200 દઈને જવા દે. ગાંધીધામના શહેરીજનોને રખડતા ઢોરોએ પરેશાન કરી રહ્યા છે, પરંતુ હાલમાં આ રખડતા ઢોરોએ ગાંધીધામ નગરપાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓને પણ પરેશાન કરી રહ્યા છે. હાલમાં રખડતા ઢોરોને શહેરમાંથી પકડીને રામલીલા મેદાનમાં એકત્રિત કરવાની કામગીરી ચાલુમાં છે, પરંતુ આ કામગીરીમાંથી ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખને નાકમાં દમ આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે તારીખ 27/1 રોજ રામલીલા મેદાનમાં આંકડાઓ ભરવા અંદાજિત 6 ગાડીઓ આવેલ હતી. આ ગાડીમાં જે ખેડૂત આંકડાઓ લેવા આવ્યા હતા તે બોગસ ખેડૂતો હતા, અને જે ટ્રાન્સપોર્ટર મુકેશ પટેલ ઉર્ફે બકાભાઈ આંકડાઓ ભરી કતલખાને લઈ જતા હતા તેવું ત્યાં દ્રશ્યોથી જોવા મળેલ. બકાભાઈ તમને બોલાવ્યા હતા? શું કીધું બકાભાઈ? બકાભાઈ કે તમને ખેડૂત માટે ખેતરમાં ચલાવવાનો દોર આપીએ, લઈ જાઓ તમે આધાર કાર્ડ લેવા લઈને આવો એમ કે તમે આવો અને પછી ગવર્નમેન્ટ પોતે લઈ જશે, તમને 2-3 હજાર આપી તમને રમતા મૂકી દે. બકાભાઈને કેમ ઓળખો તમે? અમે બીજા ઓળખતા છે, પણ અમને પહેલી વખત બોલાવી લાવ્યા ને તમને. બકાભાઈને મલાવનાર કોણ તમને? હે, કેટલા હજાર દે તમે? સાચું સાચું છે ને, 2000 રૂપિયા આપો.
એમની બાકાભાઈ થી મળાવનાર કોણ તમને? બાકાભાઈ ને મળાવનારો એના મને જ નામ છે. શું નામ છે? મનેજ. મનેજ હા, એ તમને બાકાભાઈ થી મળાયો? તો બાકાભાઈ કોણ છે? એ તમને પરિચય શું દીધો બાકાભાઈ નું પોતાનો? બાકાભાઈ ને એને કીધું બી, એ તમને કીધું ને સાહેબ એવી રીતે જ કીધું. ના ના, બાકાભાઈ પોતાનો પરિચય શું આપ્યો? પોતાનો ખેડૂત બનાવીને કોણે મૂક્યો? બાકાભાઈ એનો પોતાનો પરિચય કંઈક આપ્યો હશે ને. હું શું છું એમ બાકાભાઈ? હા, શું કીધું એ? એને કીધું કે તમને લાકડામાં ફરવાનો દોર આપીએ ખેતરમાં, તમે લઈ જાવ, આધાર કાર્ડ ને એવા લઈ આવો એમ કે. એટલે બાકાભાઈ કોણ છે મને બતાવશો? હાલો બાકાભાઈ નું મોં બતાવજો ને. હાલો હાલો હાલો, ખાલી મોટો મોટો બતાવો બાકાભાઈ. હાલો હાલો, ક્યાં છે બતાવો ને બાકાભાઈ કોણ? એના વાંજે હાથ મૂકો છે બાકાભાઈ, આમાંથી હોય ને જાઓ 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 જીભ. આમાંથી કોણ છે બાકાભાઈ? કોણ છે બાકાભાઈ? બાકાભાઈ કોણ? ઈ છે બાકાભાઈ, એ તમને કીધું હતું ને. આ બાબતે એબીએનએસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજભા ગઢવી સાથે વાતચીત દરમિયાન જાણવા મળે કે તેઓને રામલીલા મેદાનમાંથી 5-6 ગાડીઓમાં ગૌવંશ ભરી ક્યાંક લઈ જવાતું હોવાની જાણકારી મળી હતી. ત્યારે ત્યાં પહોંચી તપાસ કરતા વ્યારાના ગુરુકૃપા સેવામય ટ્રસ્ટ અને ગૌ સેવા આયોગના પૂર્વ અધ્યક્ષ વલ્લભભાઈ કતિરિયાના લેટરપેડ મળે અને જેની ખરાઈ કરવામાં આવી, પરંતુ ત્યાં આવેલા ખેડૂતો ડમી ખેડૂતો હોવાનું તેમનું કહેવું છે. ઉપરાંત કોઈ જાણકાર તબીબની હાજરી વગર ગૌવંશને અન્ય સ્થળે લઈ જવા કામગીરી કરાઈ રહી હતી. ત્યારે મોડી રાત હોતા નગરપાલિકા પ્રમુખે કામગીરી સ્થગિત કરવાનું કહી ટાળ્યું હતું, પરંતુ બીજા દિવસે સવારે ખરાઈ કરતા કંઈ જુદું જ જોવા મળ્યું હતું. એક રાતમાં તો બધું પલટી નાખ્યું હતું અને ત્યાંના વાડાનો ગેટ ખોલી બધા જ બોગસ ખેડૂતો અને ગૌવંશને સત્તાના બલ પર જાણી જોઈ ભગાડી દેવાયું હોવાની શંકા રાજભાઈ વ્યક્ત કરી છે. કારણ કે આ બાબતે પૂછપરછ કરતા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા વાતોને ગોળ ગોળ ઘુમાવી કોઈ સ્પષ્ટ જવાબ ન અપાતા આ શંકા દોઢ બની હતી. તદઉપરાંત આખલાઓ ક્યાં લઈ જવાય છે તેનો પણ કોઈ સ્પષ્ટ જવાબ ન મળતા અને આ ઘટના બનતા આ ગૌવંશને કતલખાને લઈ જવાતા હોવાનું રાજભાનું માનવું છે. અમને માહિતી મળી હતી કે 5-6 ગાડીઓ રામલીલા મેદાનની અંદર ગૌવંશ ભરી અને ક્યાંક લઈ જઈ રહ્યા છે. અમે તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી અને નગરપાલિકાના જે સ્ટાફ હતા એમની સાથે વાતચીત કરી, ડોક્યુમેન્ટ જોયા. ગૌ ગુરુકૃપા સેવામય ટ્રસ્ટ કરીને વાપીની બાજુમાં છે, વ્યારા રામપુરાની નજીક એક વ્યારા ગામ છે, વ્યારાની તાલુકો વાપી, ત્યાં કને આવેલી એક ગામની ટ્રસ્ટ છે. એમનો લેટરપેડ હતો અને નગરપાલિકાના લેટરપેડો હતા. બીજું એક લેટરપેડ હતું ગૌસેવા આયોગના પૂર્વ અધ્યક્ષ વલ્લભભાઈ કથિરિયાનું એક લેટરપેડ નીકળ્યું. એટલે એ જોયું અને ખરાઈ કરી અને ત્યાં પૂછતાછ કરી તો લેટર એ બરાબર ઓરિજિનલ છે, પણ જે ખેડૂતો હતા એ ડમી હતા. ખેડૂતોને પૂછતા ખેડૂતોએ એવું કીધું કે આ ગૌવંશને અમે અહીંથી યોગેશ પટેલ સુધી પહોંચાડીશું તો અમને 2-3 હજાર રૂપિયા આપશે. એના વિડીયો પણ મારી પાસે છે. ત્યાં અમે જોયું તો અતિ ક્રૂરતાપૂર્વક ગૌવંશ ભરાઈ રહ્યો હતો ગાડીની અંદર અને કોઈ ડૉક્ટર, વેટરનરી ડૉક્ટર હોવો જોઈએ કે ભાઈ કયા ગૌવંશને અત્યારે ટ્રાવેલિંગ કરી શકશે કે નહીં, આવડું મોટું આ 700-800 કિલોમીટરનું ટ્રાવેલિંગ થઈ શકશે કે નહીં. કોઈ ડૉક્ટર નહીં, કોઈ ડૉક્ટરનો સર્ટિફિકેટ નહીં, કઈ ઉંમરનો આખલાને ત્યાં મુકાય એ પણ કોઈ જાણકાર વ્યક્તિ હતું નહીં. એટલે અમે ખરાઈ કરી અને નગરપાલિકાના પ્રમુખને અમે જાણ કરી અને નગરપાલિકાના પ્રમુખ દ્વારા એવું આશ્વાસન આપવામાં આવ્યું કે ભાઈ અત્યારે આપણે આ બધું મોડી રાત થઈ ગઈ હતી એટલે બધું શાંત રાખી અને એ લોકો ગાડીઓવાળાને અને અહીંયા બધાને અહીંયા રાખ્યા છે, રાખશું અને સવારે આપણે ડિસિઝન લેશું. અમે સવારે ત્યાં પહોંચ્યા તો
નગરપાલિકાના વાડાની અંદર એક પણ ગૌવંશ નહોતો, સિવાય કે 5-10 ગૌવંશ જે બીમાર હતા એના સિવાય કોઈ ગૌવંશ નહોતો. નગરપાલિકાનો સંપર્ક સાધ્યો તો કોઈ નગરપાલિકાના પદાધિકારીને કોઈને ખબર નથી કે વિષય છે શું, ગૌવંશ નથી એના વિશે કોઈ જાણ નથી. નગરપાલિકાના પ્રેસિડેન્ટ સાથેની મારી મુલાકાત થઈ ત્યારે અમે એમને મળવા ગયા. પહેલે એમણે નગરપાલિકાના પ્રમુખ એવું કહે છે કે દરવાજું ખુલ્લું રહી ગયું એટલે ગૌવંશ નીકળી ગયો, એ પહેલે એવું કહે છે. પછી ખુદ જ પોતાનું સ્ટેટમેન્ટ ચેન્જ કર્યું અને પછી એવું કીધું કે મેં રાતના દરવાજા ખોલાવી નાખ્યા છે. જ્યારે જે ગાડીઓ આવેલી હતી ના તો કોઈ પરમિટ હતી, એક પણ પરમિટ નહીં ગાડીમાં. એ ભલે આરટીઓનો વિષય પણ પૂછવામાં આવ્યું તો એમની પાસે પરમિટ નથી, અર્થક અને લાયસન્સ નથી, ખેડૂતોને કોઈ પાસે એક પુરાવો નથી. આવડું બધું અમે કીધા છતાં એમણે સવારનું કહી અને રાતના દરવાજા શું કામ ખોલી નાખ્યા. પહેલે પ્રથમ તો હું એ કહી શકે ભાઈ દરવાજા ખોલવાનો એમની પાસે પાવર્સ નથી. નગરપાલિકાના પ્રમુખ હોય તો એની પાસે પાવર તો હોય ને કે ભાઈ આ વિષયના પાવર, પણ ગૌવંશના વાડાનો દરવાજો ખોલીને ગૌવંશને ભગાડી દેવાનો પાવર્સ એમની પાસે છે નહીં. આમાં એવું છે કે ઈ એમ કહે છે, પહેલા સ્ટેટમેન્ટ એક આપે છે, બીજું સ્ટેટમેન્ટ અલગ આપે છે. મને તો એવું પણ છે કે ભાઈ કદાચ જે ગાડીઓ આવી હતી, કારણ તો ગાડીઓ ગઈ ક્યાં, એના ગાડીના જે સાથે આવેલા ખેડૂતો ભાગી ગયા એ ક્યાં ગયા, નથી ગાડીઓ નથી ગૌવંશ. તો મને તો એટલે સુધી ની શંકા હતી કે રાતના ગાડીઓ ભરાઈ મોડી રાતે, એકવારનું આ વાતાવરણ બધું શાંત થઈ નગરપાલિકાનો વિશ્વાસ કરી અને ત્યાંથી અમે નીકળી ગયા હતા. પણ પાછળથી મને એવું પણ લાગે છે કે ભાઈ નગરપાલિકાના કોઈ મિલી ભગત હોય તો આ લોકોએ ગૌવંશ ભરાવી પણ નાખ્યો હોય, કારણ કે ભરાવી નાખ્યો ને ભગાડી નાખ્યો બેમાં અંતર છે. એટલે એના પછી દરવાજા ખોલાવે મૂકી દીધા અને પાછા પ્રમુખ તો એવું કહે છે મેં મારી રીતે દરવાજા ખોલાયા છે. રોડ, પાણી, ગટર જેવા કામોમાં ભ્રષ્ટાચાર સામે આવતો હોય છે, પરંતુ ગૌવંશની રક્ષા બાબતે બેદરકારી એ કલંકરૂપ કહી શકાય. વધુમાં રાજવાનું કહેવું છે કે નગરપાલિકાના ઓથાની છે, જો ગૌવંશને બચાવવામાં ન આવ્યું હોય તો એ અત્યંત શરમજનક બાબત છે. ગૌવંશ માટેની આ કામગીરી ક્યાંક કાળું કાંડ સાબિત થઈ શકે તેમ છે, અને જો તંત્રની નજર નીચેથી બની જાય તો આમાં નગરપાલિકાની સુનાવણીની પણ શંકા સ્પષ્ટ જણાય છે. જેના કને પાવર્સ નથી ને આવી રીતે સરકાર જ્યાં કને ગૌવંશ પાછળ હજાર લાખો કરોડો રૂપિયાનો કાર્ય કરતી હોય, કરોડો રૂપિયા આપતી હોય, અને નગરપાલિકાના પ્રમુખ પોતાના સત્તાના મદમોશ થઈ અને સત્તાનો પાવરનો ઉપયોગ કરી અને જો ગૌવંશને રાતના છોડી નાખે એ ક્યાં સુધી વ્યાજબી છે. અને બીજું તમને કહું કે મને તો હજી સુધી શક જ છે કે નથી એ લોકો ડ્રાઈવર ગાડીઓ અહીંયા હાજર રહી, એટલે એમણે ભરાવી પણ નાખ્યા હોય એ પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે. અત્યારે એ પણ ખ્યાલ નથી. આટલાઓ એકને પૂછા કરીએ છીએ તો એ કહે છે રાજપીપરા પાંજરાપોળ, ડીસાની બાજુમાં આવેલું છે રાજપીપરા પાંજરાપોળ, બધાએ કહે છે ઊંઘા જાય છે. જ્યારે અમુક માણસોને પૂછ્યું તો એ એમ કહે છે તાપીની બાજુમાં વ્યારા જ્યાં કદાચ સેવા ગુરુકૃપા શ્રી ગુરુકૃપા સેવા મેં ટ્રસ્ટ આવેલું છે ત્યાં જાય છે. પણ હું એમ કહી શકું કે કોઈને જો ખબર ન હોય તો આ આખલા કતલખાને જતા હોય, ડોક્યુમેન્ટ એ પાછા સરકારી ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી અને ગેરમાર્ગે જતા હોય એવી શંકાની સુઈ ત્યાં કને ક્લિયર જતી હતી. આમ જોવા જાય તો હાલની અંદર નગરપાલિકામાં ભ્રષ્ટાચાર તો અતિ વધી ગયો છે, પણ રોડથી રસ્તા ગટર સુધી તો હતો ત્યાં સુધી સીમિત હતો, પણ હવે ગૌવંશ સુધી પહોંચ્યો એ વ્યાજબી છે નહીં. નગરપાલિકાના પ્રમુખ એમ કહે કે ભાઈ ઉપરથી કોઈ ગ્રાન્ટ નથી મળતી એ તમારો વિષય છે, તો કોઈ માણસ પોતાના ખીચામાંથી તો આપતા નથી. સરકારના રૂપિયા વપરાય છે ગૌવંશ પાછળ, તો સરકાર એના પાછળ કરોડો રૂપિયા આપે છે. નગરપાલિકાના ઓથાની છે આ ગૌવંશ, જો અહીંયા બચાવવામાં ના આવ્યો તો 110% કતલખાને જ જાય, તો નગરપાલિકા પણ ક્યાંક ને ક્યાંક આમાં દોષી છે. જો દોષી નથી તો જેમની પાસે નગરપાલિકા પાસે જેણે ખરીદી કરવાની માંગ કરી છે તો એમના ઉપર ફરિયાદ તો કરવી જોઈએ ને. એણે 420 કરી છે, એણે પાછું એવું નથી. એટલે સુધી કહી દઉં કે ત્યાંના જોશી સાહેબ જે નગરપાલિકાના અધિકારી છે, રતિલાલ પરમાર જે નગરપાલિકાનો કર્મચારી છે, એની સામે જો કબૂલ કરતા હોય, ડ્રાઈવરથી કરી અને ટ્રાન્સપોર્ટર સુધી કબૂલ કરતા હોય, તો નગરપાલિકાને ક્યાંક ખુદે તો ફરિયાદી થવું જોઈએ. અમને પણ ફરિયાદી નથી થવા દીધા કે ભાઈ અમે સવારે નિર્ણય લેશું, તો આપણે શાંતિપ્રિય માણસો છીએ, અમે જીવદયાનું કાર્ય કરીએ છીએ, એટલે અમે વિષય લીધો કે ભાઈ શાંતિપૂર્વક જો નિર્ણય આવે તો સારું, પણ નગરપાલિકાની ક્યાંક ને ક્યાંક આમાં ભૂંડી ભૂમિકા તો ખરી જ. અરે નગરપાલિકાના પ્રમુખને તો આમ તો જો કે હજી એ કઈ સીટમાંથી ઘોસીને શું બોલે છે એ જ ખબર નથી.
પેલે મેં એમને કીધું કે ભાઈ આ વસ્તુ રાતના છોડી દો કે ભગવાનને પણ તાળા દેવા પડે છે, આવા બધા જે શબ્દ ના આવવો જોઈએ એમના માટે, સત્તાના મધોસમાં બધું ભૂલીને જવું જોઈએ, ધર્મ સાથે પણ જોઈ લે આવા અપશબ્દો બોલવા એ યોગ્ય જ નથી. પણ નગરપાલિકાના પ્રમુખને બોલવાની ખબર જ નથી પડતી કે ભાઈ રાતના દરવાજા ખોલી શકાય ખરા? જો એને ખબર છે તો પછી એનો નિર્ણય લે ને, અને જ્યાં જાઓ આ ફરિયાદ કરી કરી લેજો. આજે અમે હમણાં બે દિવસ પહેલાં અમે સીઓ સાહેબને, ચીફ ઓફિસર શ્રી સંદીપસિંહને પણ મળી આવ્યા હતા, અમે એમને પણ આપ્યું છે જો કાર્યવાહી થવા કરવાનો સંદીપસિંહે અમને આશ્વાસન આપેલું, જો નહીં થાય તો આનાથી ઉગ્ર આંદોલન તરીકે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું, ગૃહમંત્રીશ્રીને આપીશું ને, અને જે જીવદયા પ્રેમી તરીકેનું મોટું નામ ધરાવતા સીએમ વિજયભાઈ રૂપાણી, આપણા ગુજરાતનું જે ગર્વ છે, એમને પણ અમે આપીશું. અને મારી પાસે એ લોકોએ જે કબૂલનામું કર્યું હતું કે ભાઈ અમે ખેડૂત નથી, એમની પાસે કોઈ ખેડૂતના પુરાવા જ નહોતા, તો નગરપાલિકાએ ખાલી એ હતી જે નડતા આખલા છે, જે એને રોડ રસ્તામાં રખડતા આખલા છે એ નડતા હતા અને એનો ખર્ચો પૂરો પાડતા હતા, તો એ ખર્ચો ઓછો કરવા અને ભલે કતલખાને જાય એનાથી કોઈ નગરપાલિકાને મતલબ નથી, એવો જ થયું ને. હજારો રૂપિયાનો ખર્ચો થતો હતો, હવે એ તો નગરપાલિકા જાણે કે નગરપાલિકાએ ગૌવંશમાં પણ ભ્રષ્ટાચાર કર્યો છે ને, એ તો છતો થઈ રહ્યો છે. ત્યારે એબીએનએસની ટીમ દ્વારા ચીફ ઓફિસરનું આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે, પરંતુ જો કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન પ્રગટ કરતા કલેક્ટરશ્રીને પણ આવેદન આપી રજૂઆત કરાશે, અને વધુમાં જરૂરિયાત જણાતા સીએમ સમક્ષ પણ રજૂઆત કરાશે તેવું જણાવેલ. રિપોર્ટ બાય નરેશ ગોસ્વામી.